સુરત શહેરના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસિરિયા દ્વારા વધુ એક કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આજરોજ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસિરિયા દ્વારા સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા સિંહ સર્કલ જંકશનથી શિવ પ્લાઝા વજ્ર એન્ટોનિયા થઈને 90 મીટર આઉટર રિંગ રોડને જોડતો 60 મીટર પહોળાઈના ડીપી રસ્તાને 35 કરોડના ખર્ચે આઇકોનિક રોડ બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સુરત શહેરમાં અનેક જગ્યાએ નવા રસ્તા બનાવવાની માંગ છેલ્લા લાંબા સમયથી વિવિધ વિસ્તારના લોકો દ્વારા કરી રહ્યા છે, ત્યારે આજરોજ મહાનગરપાલિકા દ્વારા 35 કરોડના ખર્ચે નવા આઇકોનિક રોડનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી સ્થાનિક રહેવાસીઓ દ્વારા અહીં છેલ્લા ઘણા સમયથી આઇકોનિક રોડની માંગણી કરવામાં આવતી હતી, જે અનુસંધાને આજરોજ આ આઇકોનિક રોડ બનાવવા માટે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે કરવામાં આવ્યું છે. મેયર દક્ષેશ માવાણી સાથે સ્ટેન્ડિંગ ચેરમેન અને વિવિધ સમિતિના અધ્યક્ષોની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં નવા આઇકોનિક રોડના ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આઇકોનિક રોડ 35 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. આ ખાતમુહૂર્તમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસિરિયા સહિત ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મહાનગરપાલિકાના અધિકારીઓ પણ જોડાયા હતા. સુરત મહાનગરપાલિકા દ્વારા ટીમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની આ વિસ્તારમાં માંગણી આદરણીય મેયરશ્રી અને સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી, ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતા અને તમામ કોર્પોરેટર્સશ્રી દ્વારા જ્યારે આ સરથાણાની અંદર આઇકોન રોડ 35 કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે એમનું આજે ખાતમુહૂર્ત હતું. અહીંના તમામ કાર્યકર્તાઓની માંગ હતી એ પ્રમાણે ટીમ ભારતીય જનતા પાર્ટીએ અને ટીમ સંગઠન દ્વારા એનું પોઝિટિવ વાત સ્વીકારી આ વિસ્તારને એક ખૂબ સુંદર આઇકોનિક રોડ 35 કરોડનો બનાવવા માટેનું આજે જ્યારે ખાતમુહૂર્ત કર્યું છે. 60 મીટર પહોળાઈ ધરાવતા આ આઇકોનિક રોડ બની જતા આ વિસ્તારમાં રહેતા લોકોની સાથે અહીંયાથી અવર જવર કરતા લોકો માટે આ રોડ આશીર્વાદ સમાન સાબિત થશે અને ટ્રાફિક સમસ્યામાં મોટી રાહત થઈ શકશે.